चलो विद्यार्थी मित्रों, आज आप टीवाई बीएससी होम साइंस सेमेस्टर 5 पेपर नंबर 1 कैंटीन मैनेजमेंट। हवे आपणे आ वीडियो द्वारा कैंटीन मैनेजमेंट नो अभ्यासक्रम जोईए तो पहलू चेप्टर छे कैंटीन मैनेजमेंटनी ओळख। कैंटीन शब्द एवो छे के आपणे रोजबरोजना जीवनमां सांभळता होईए। अत्यारे जे परिस्थिति कोरोना विषेनी छे त्यारे छेल्ला 4 महीनाथी आपणे लगभग घरनुं ज फूड खाईए छीए અને હેલ્થને આપણે લગભગ ખૂબ સરસ રીતે સારી બનાવી લીધી છે, અથવા તો સારું ફૂડ, સારો ખોરાક, સારા વેજીટેબલ ફ્રૂટ્સ ખાઈ અને ઘરમાં જ રહ્યા છીએ, કારણ કે ઇમ્યુનિટી પાવર આપણો વધે માટે। જો ઇમ્યુનિટી પાવર ઘટે તો આપણને કોરોના થવાના ચાન્સીસ વધી જાય છે। તો કોરોના સામેની લડતમાં લગભગ આખું વિશ્વ અત્યારે જે સફરિંગ કરી રહ્યું છે, ત્યારે આપણે દરેક કુટુંબ, દરેક લોકો ઘરમાં જ રહ્યા છીએ, અત્યારે બહાર નીકળતા થયા છીએ, પણ બહારનું ફૂડ લેવાનું પસંદ કરતા નથી। જ્યારે આપણા અભ્યાસક્રમમાં આ કેન્ટીન મેનેજમેન્ટ છે એનો અભ્યાસ કરવાનો છે, એટલા માટે કેન્ટીન એટલે શું, કેન્ટીનના પ્રકારો, કેન્ટીનનું મેનેજમેન્ટ, એમનો અર્થ, એમનું મહત્વ, કેન્ટીનની લાક્ષણિકતાઓ, આ બધું આપણે પહેલા ચેપ્ટરમાં એ પોઈન્ટમાં અભ્યાસ કરવાનો છે। આપણે અભ્યાસક્રમ જોઈએ તો યુનિટ 1 ઇન્ટ્રોડક્શન ટુ કેન્ટીન મેનેજમેન્ટ, એમાં એ મિનિંગ એટલે કેન્ટીનનો અર્થ, બી ઇમ્પોર્ટન્સ એટલે કેન્ટીનનું મહત્વ, અને કેરેક્ટરિસ્ટિક ઓફ કેન્ટીન મેનેજમેન્ટ, એમાં આપણે કેન્ટીનની લાક્ષણિકતાઓ અથવા વિશેષતાઓનો અભ્યાસ કરવાનો છે। બી પોઈન્ટ છે સ્ટેપ ઓફ 4 કેન્ટીન મેનેજમેન્ટ, કેન્ટીન મેનેજમેન્ટના તબક્કાઓ અથવા તો કેન્ટીન મેનેજમેન્ટના કાર્યો, કેન્ટીન મેનેજમેન્ટ શું કાર્ય કરે છે। વિદ્યાર્થી મિત્રો, આપણે ગમે ત્યાં જઈએ, રવિવારની સાંજ પડે અને બહાર જમવા જવું છે, દરેક ઘરની અત્યારે આ એક બાબત વધુ અસર કરે છે। બાળકો છે એના સ્કૂલની ચાલતી કેન્ટીન, બાળકોને સાંજે ક્યાંય લારી ગલ્લા હોટલ રેસ્ટોરન્ટ કેન્ટીનમાં લઈ જવાના પ્રશ્નો, ત્યારે કેન્ટીન મેનેજમેન્ટ એટલે શું, શું એના સ્ટેપ હોઈ શકે એનો પણ આપણે એમાં અભ્યાસ કરશું। આ સ્ટેપ 4 કેન્ટીન મેનેજમેન્ટના એ પ્લાનિંગ એટલે એમનું આયોજન કરવું, બી ઓર્ગેનાઇઝેશન એનું સંગઠન જોવાનું છે, ડિરેક્ટિંગ સીની અંદર ડિરેક્ટિંગ દોરવણી કઈ રીતે આપણે કેન્ટીન મેનેજમેન્ટની જોશું, કોઓર્ડિનેશન એટલે એમનું સંકલન જોશું, કંટ્રોલિંગ ઈ પોઈન્ટની અંદર આપણે એમનું નિયંત્રણ જોવાનું છે, અને એફ છેલ્લે એમાં કેન્ટીન મેનેજમેન્ટનું ઇવેલ્યુએશન એટલે એનું શું આપણે મૂલ્યાંકન કરીએ, શા માટે કેન્ટીન મેનેજમેન્ટનો આપણે અભ્યાસ કરીએ છીએ આપણા અભ્યાસક્રમમાં, કારણ કે આપણા અભ્યાસક્રમમાં ફૂડ ટેકનોલોજી, ફૂડ પ્લાનિંગ, મીલ પ્લાનિંગ, દરેક લોકોનો આહાર, આયોજન, રોગો, રોગોનું નિવારણ, આવા ઘણા બધા અભ્યાસક્રમો આપણે હોમ સાયન્સની અંદર સંકળાયેલા છે। આ દરેક વિષય એકબીજાની સાથે જોડાયેલા છે, ત્યારે ટીવાય બીએસસીની અંદર પહેલાં પેપરમાં આપણે કેન્ટીન મેનેજમેન્ટ ખૂબ જ વિચારણા માંગેલી છે। અન તેવો ઓટકાર અથવા તો દરેકના દિલ જીતવા માટે આ રસ્તો, મનનો રસ્તો એમના ખોરાકથી, ખોરાક અને મન સાથેનો,
શરીર અને ખોરાક સાથેનો આ બાબતો સંકળાયેલી છે. ત્યારે શરીરને જો સાચવવું હોય, શરીરને રોગોથી મુક્ત કરવું હોય તો સંપૂર્ણ સારો પોષણયુક્ત આહાર લેવો જોઈએ. દરેક રોગો સામે રક્ષણ મેળવવા માટે આપણે પોષક તત્વોવાળો આહાર લઈએ છીએ, પણ આમાં વિવિધતા લાવવા માટે જુદી જુદી રાંધણ કળા છે એની વિવિધ ટેકનિકો દ્વારા દરેકના મનને જીતવા માટે રસ્તો એ છે કે દરેકના સ્વાદ, દરેકની પસંદગી, ખોરાકના ટેવો, રાંધવાની કળા આ એક સાયન્સ જ છે. હોમ સાયન્સની અંદર એક સાયન્સની રીતે જોઈએ તો સારો ખોરાક તો શરીરને ટકાવી રાખવા માટે, શરીરના વિકાસ માટે જરૂરી છે, પણ જ્યારે ખોરાક આપણે પીરસીએ છીએ ત્યારે દરેકના મનને જીતવા એક ગૃહિણીની એક કળા છે. કોને શું ભાવશે, કોને શું ફાવશે, વધુ સારી રીતે કોને સરસ રીતે ખોરાકનો આપણે પસંદગી આપી શકશું, સવાર પડે અને સવારના નાસ્તાથી બપોરના જમણવારનું, સાંજના વાળુંનું અથવા તો સાંજના જમણવારની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે ઘરના દરેક સભ્યોની જુદી જુદી પસંદગી હોય છે. એક વ્યક્તિને આ શાક ભાવે, એક વ્યક્તિને આ વસ્તુ ભાવે, અને સાંજે તો દરેક ઘરમાં બાળકોને, યુવાનોને, દરેક ઘરના વ્યક્તિને જુદી જુદી રીતે આ ખાદ્ય પદાર્થો અથવા જુદી જુદી વાનગીઓ બનાવીને દરેકના મનને જીતીને ગૃહિણી છે એ દરેક વસ્તુ, ખોરાકની દરેક વસ્તુ રાંધવા માટે પ્રયત્ન કરતી હોય છે. છતાં પણ બહારની દુનિયામાં એક નવીનતા સભર અથવા તો બહાર જઈ અને લોકો સાંજનું ભોજન બહાર લે છે અથવા તો બપોરનું જમણવાર હોટલની અંદર જમે છે અથવા તો કેન્ટીન મેનેજમેન્ટની અંદર ખાસ કરીને એની વિશેષતાઓનો આપણે અભ્યાસ કરીએ ત્યારે દરેક કુટુંબની અંદર, દરેક ઘરની અંદર, ભારતીય સંસ્કૃતિની અંદર સમૂહ ભોજનની પ્રથા હતી. લોકો સમૂહમાં જમતા હતા, એકબીજાના ટેવોથી, ખાદ્ય પદાર્થોથી ટેવાયેલા હતા. પણ આ ભોજન પ્રથામાં કંઈક નવીનતા લાવવા માટે અથવા તો પરિવર્તન લાવવા માટે આપણે તહેવારો, ધાર્મિક બાબતો, પ્રસંગોની ઉજવણી વગેરે પરંપરાગત રીતે ભેગા મળી અને જમણવાર થતા હતા. સામાજિક પ્રસંગો હોય, લગ્ન હોય, વર્ષગાંઠ હોય, સત્કાર સમારંભ હોય કે કોઈ પણ પ્રસંગની ઉજવણી હોય, લોકો સમૂહમાં એકઠા થતા અને સાથે જમતા હતા, એનો ઓર આનંદ લેતા હતા. પણ અત્યારે કંઈક સ્વરૂપ થોડું બદલાણું છે. પ્રાશ્ચાત્ય સંસ્કૃતિની અસર હેઠળ હોટલ મેનેજમેન્ટ, રેસ્ટોરન્ટ, કેન્ટીનો અથવા તો લારીઓ ઉપર લોકોને આપણે જમતા જોઈએ છીએ અથવા તો જમવા માટે જાય છે. ત્યારે આ કેન્ટીન મેનેજમેન્ટ શું છે? કેટરિંગવાળા અત્યારે આપણે જોઈએ તો લગ્ન અત્યારે સમારંભો સંપૂર્ણ બંધ છે. કેટરિંગ વ્યવસ્થાના ભાગરૂપે જે લોકો જમણવાર આપતા હતા અથવા તો આવા પ્રસંગોએ જમણવાર ગોઠવતા હતા એ અત્યારે બિલકુલ બંધ છે કોરોનાને લીધે. ત્યારે લોકો સમૂહમાં પણ ભોજન નથી કરતા, એકબીજાના ઘરે જતાય નથી, ત્યારે દરેક ઘરમાં ગૃહિણીઓ જુદું જુદું બનાવી અને દરેક સભ્યોને છે ખૂબ જ સારી રીતે રાંધી અને ખવડાવતી હતી. શા માટે? કારણ કે દરેક ઘરમાં એક અત્યારે પ્રથા થઈ ગઈ છે કે રવિવારની સાંજ છે તો બહાર જવું, રેસ્ટોરન્ટમાં જમવું, હોટલમાં જમવું, કેન્ટીનની અંદર જવું. તો આ કેન્ટીન છે એ શું છે? ઘણા બધા પ્રકારની કેન્ટીન છે. આપણે સામાન્ય ઉદાહરણ લઈએ તો સ્કૂલની અંદર ચાલતી કેન્ટીન દરેક બાળકોને મજા આવે કે સેન્ટન્સના સમોસા કેદુના ખાધા નથી અથવા મમ્મી 10 દિવસ 12 દિવસ થઈ ગયા મને ટોકન મની આપને કે આજે મને નાસ્તો ન ભરતી, મારે સમોસા કેન્ટીનમાંથી લેવા છે. શાળા કોલેજની અંદર ચાલતી કેન્ટીન, રેલવેની અંદર ચાલતી કેન્ટીન, ઘણી જગ્યાએ કેન્ટીનો છે એ જોવા મળે છે. વિવિધ
प्रकार कैंटीनों जोवा मळे छे अने कैंटीननी अंदर दरेक लोकोने पोसाय ते रीते किंमत नक्की करेली होय छे। विविध वानगीओ पीरसवामां आवे छे, स्वाद पण खूब सरस होय छे अने एक लोको आकर्षाय अने कैंटीननो छे ए लाभ लेता होय छे। पण आ कैंटीननी व्यवस्थाना भागरूपे આપણા અભ્યાસક્રમમાં જ્યારે આપણે અભ્યાસ કરવો છે ત્યારે તેમનું ઇન્ટ્રોડક્શન એટલે કેન્ટીનની ઓળખ છે એ ઓળખની અંદર આપણે ઘણી બધી બાબતો છે એ જોડાયેલી છે અને ઘણી બધી બાબતોની આપણે કોર્સની અંદર છે એ ચર્ચા કરવાની છે। ત્યારે જુદા જુદા સ્થળે જુદી જુદી જગ્યાએ કેન્ટીનો છે એ ચાલતી હોય છે અને તેનું સંચાલન જે લોકો કરે છે એ ખૂબ જ ધ્યાનપૂર્વક, કારણ કે કેન્ટીનનું જો વ્યવસ્થાપન કરવામાં ન આવે તો કેન્ટીનમાં રાંધેલો ખોરાક બગડે છે, કિંમત પ્રમાણે એનું વળતર નથી મળતું, કેન્ટીનમાં જે ફાયદો મની મેનેજમેન્ટની રીતે થવો જોઈએ તે નથી થતો, એટલે કેન્ટીન ચલાવવા માટે જે તેના લાભ છે કેન્ટીન શું કામે ચલાવીએ છીએ એના ફાયદા જોવા માટે છે ઘણી બાબતની છે આપણે વિચારણા કરવી પડે છે। વ્યાવસાયિક ધોરણે ભોજન જ્યારે આપણે ભોજનની વ્યવસ્થા કરવાની હોય છે ત્યારે આ કેન્ટીનની અંદર કેવો ખોરાક, હેલ્થને લગતો ખોરાક, સ્વચ્છતાની જાળવણી, કિંમત પ્રમાણે ડીશની વ્યવસ્થા કરવાની હોય છે, તો આ બધી બાબતો છે એ કેન્ટીનને આપણે ચલાવવા માટે ધ્યાનમાં લેવા પડે છે। અને સૌથી પહેલી ધ્યાનમાં રાખવાની બાબત હોય તો લોકોના ટેસ્ટની બાબત, ક્યાંય પણ સારું ફૂડ આવ્યું અથવા તો ક્યાંય પણ નવી વાનગી આવી પછી એ હોટલ હોય, રેસ્ટોરન્ટ હોય, કેન્ટીન હોય કે લારી હોય, કોઈ પણ પ્રકારે આ કેન્ટીનની વ્યવસ્થામાં લોકો જ્યારે જમવા માટે જાય છે ત્યારે કેન્ટીન વ્યવસ્થાપન છે એ વિચારણા માંગી લે છે। બેનો, ખૂબ અઘરું કામ છે કેન્ટીન વ્યવસ્થા ચલાવવી, સૌથી પહેલી તો હાઇજીન અને સેનિટેશન, સ્વચ્છતા અને આરોગ્ય જ્યારે જોખમાય છે, અત્યારે પરિસ્થિતિ એટલી બધી ગંભીર છે કે લોકો બિલકુલ બહાર ખાવા માટે જતા નથી, ઘણી બધી ભીખ લાગે છે, સમૂહમાં મળતા નથી અને નાનું મોટું ગરીબ તવંગર દરેક કુટુંબ છે એ અત્યારે આ પરિસ્થિતિને અનુસરી રહ્યા છે, ત્યારે કેન્ટીન મેનેજમેન્ટ છે એ ઘણી રીતે વિચારવાલાયક બાબત છે। કેન્ટીનની સગવડ જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે તે શૈક્ષણિક સંસ્થામાં કેન્ટીન હોય, ઔદ્યોગિક સંસ્થામાં કેન્ટીન હોય અથવા તો કોઈ પણ એરિયાના ચાલતી કેન્ટીન હોય, પણ આ જે જુદી જુદી સ્થળે જુદી જુદી જગ્યાએ કેન્ટીનો જ્યારે ચલાવવામાં આવે છે ત્યારે એના સંચાલકને કેન્ટીન કેમ ચલાવવી, વધુને વધુ નફો કેમ થાય, કેન્ટીનનું આકર્ષણ કેમ વધે, કેન્ટીનનું ઇન્ટિરિયર ડેકોરેશન કેવું છે, કેન્ટીનની સગવડો કેવી છે, આ બધી બાબતો છે એ વિચારણા માંગી લે છે। શૈક્ષણિક સંસ્થાની અંદર કેન્ટીન હોય તો બાળકોને હેલ્થને ધ્યાનમાં રાખીને, બાળકોના આરોગ્યને ધ્યાનમાં એટલે આરોગ્યને ધ્યાનમાં રાખીને, કિંમતની દ્રષ્ટિએ સારું પોષણયુક્ત ખોરાક પીરસવામાં આવે છે એ દ્રષ્ટિએ, તો આ જે શૈક્ષણિક સંસ્થાઓ ચલાવી રહ્યા છે એ ઘણી બધી બાબતો ધ્યાનમાં રાખી અને કેન્ટીન ચલાવનાર વ્યક્તિને છે એ કેન્ટીન ચલાવવા માટે મંજૂરી આપે છે। ઔદ્યોગિક સંસ્થાની અંદર કેન્ટીન ચાલતી હોય તો ઓછી કિંમતે વધુ જથ્થો ખોરાક એને મળે, એમાં સ્વાદ સુગંધ ખૂબ જ સારી રીતે હોય, દરેક વ્યક્તિને, મજૂર વ્યક્તિને કે દરેક વ્યક્તિને પોસાય એ રીતે એની કિંમત નક્કી કરેલી હોય છે। પછી રેલવેની કેન્ટીન ચાલતી હોય કે કોઈ પણ જગ્યાએ કેન્ટીન ચાલતી હોય તો દરેક સ્થળ દરેક જગ્યા પ્રમાણે છે એ કેન્ટીનની કિંમત, એની વ્યવસ્થા, એની સગવડ, એના સાધનો ની બાબતે છે કેન્ટીન ચલાવવા માટે
ધ્યાન રાખવું પડે છે. ઘણી વખત હોસ્પિટલની અંદર એ કેન્ટીન ચાલતી હોય છે, તો જે કેન્ટીન હોટલની રૂપે લોકોને આકર્ષણનું કેન્દ્ર બનાવી અને વાનગીઓ આપે છે, એ વાનગીઓ દવાખાનાની અંદર હોસ્પિટલની અંદર ચાલતી કેન્ટીન છે એનાથી સાવ અલગ જ હોય છે. એમાં દર્દીને કેવો ખોરાક આપવો, કેવા રોગોના દર્દી છે એને કેવો ખોરાક આપવો, એ પ્રમાણે એનો વ્યવસ્થાપન કરવામાં છે આવે છે. તો આ કેન્ટીન છે એનું સંચાલન કરવા માટે અથવા તો કેન્ટીનની ઓળખ માટે છે એ કેન્ટીન ચલાવવું એ કામ છે, એ વિચારણા માગી લે છે. દરેક બાબતે છે એના કોર્સને અનુસરવું પડે છે, અને આપણા જે કોર્સ છે એ કોર્સમાં પણ બેનો ઘણી બધી બાબતો છે, ચેપ્ટર પ્રમાણે ઘણી બધી બાબતો છે એ સંકળાયેલી છે. દરેક ચેપ્ટરની અંદર આપણે કેવી રીતના કેન્ટીન વ્યવસ્થાપન જોવાનું છે, એના અર્થમાં આપણે શું શેનો અભ્યાસક્રમ કરવાનો છે, કેન્ટીનના મહત્ત્વ રૂપે આપણે શું અભ્યાસક્રમમાં આગળ પગથિયા જોશું, પછી કેન્ટીન છે એની વિશેષતાઓ છે એ વિશેષતાઓની અંદર કેન્ટીનના પ્રકાર, કેન્ટીનની સગવડ, એ બધી બાબતની આપણે ચર્ચા કરશું. તો દરેક ચેપ્ટર પ્રમાણે આપણે કેન્ટીન મેનેજમેન્ટનો અભ્યાસ છે એ કરવાનો છે. બીજું ચેપ્ટર છે એ છે પરચેસિંગ, સ્ટોરેજ અને કુકિંગ. તો આ કેન્ટીન ચલાવવા માટે છે એ ખરીદી ક્યાંથી કરવી, કેવી રીતના ખરીદવું, અને ખરીદેલી ખાદ્ય સામગ્રી છે એનો સ્ટોરેજ કેમ કરવો. જો આ સ્ટોરેજ છે એ ન કરવાની સગવડ હોય તો આપણે જથ્થામાં છે એ સામાન ન લઈએ તો વાનગીની કિંમત છે વધી જાય છે. તો કેન્ટીન ચલાવવા માટે કિંમત પણ છે અસર કરતી બાબત છે. આ બાબતો છે એ આમાં આપણે જોવાનું છે. પછી જે આપણે ખરીદી કરીએ છીએ, સંગ્રહ કરીએ છીએ, એની સાથે કુકિંગ કેમ કરવું, પ્રિઝર્વેશન કેમ કરવું, અને પ્રિઝર્વેશનની ટેકનિક છે એ કઈ કઈ છે એ પણ આપણે બીજા યુનિટમાં છે એ અભ્યાસ કરવાનો છે. અને બીજા યુનિટમાં ત્રીજું સી પોઈન્ટ છે એ હાઇજીન, સેનિટેશન એન્ડ સેફ્ટી. એટલે જે આપણે આ સ્ટોરેજ કર્યું છે, જે કુકિંગ કરીએ છીએ, એની ખાદ્ય સામગ્રી, એના વાસણો, આ બધાનું છે એ સ્વચ્છતા કેમ રાખવી, હેલ્થ સાચવવા માટે ખાદ્ય સામગ્રીનું સંગ્રહ છે એ કેવી રીતના કરવો, એનો અભ્યાસક્રમ આપણે બીજા ચેપ્ટરની અંદર છે એ અભ્યાસક્રમ જોવાનો છે. ત્રીજા ચેપ્ટરની અંદર આપણે મેનુ પ્લાનિંગ અને ફૂડ સર્વિસ, કેવી રીતના મેનુ પ્લાનિંગ, ઘણી વખત તો મેનુ પ્લાનિંગ જોઈ આકર્ષાય અને લોકો છે એ મેનુ પ્લાનિંગ આખું જે હોટલની અંદર, રેસ્ટોરન્ટની અંદર, કેન્ટીનની અંદર જે આપે છે એ એકદમ આકર્ષક હોય છે. એમાં કઈ વાનગી, વાનગીની કિંમત, સાઉથ ઇન્ડિયન છે, પંજાબી છે, ગુજરાતી વાનગી છે, આ બધી વાનગીને છે એની કિંમત પ્રમાણે છે વાનગીનો કોર્સ અને કિંમત છે એ પીરસેલ હોય. અને ફૂડ સર્વિસના સાધનો કેવા કેવા છે, ટેબલ કેવું છે, પાણીની વ્યવસ્થા શું છે, આ બધી બાબતો છે એ ધ્યાનમાં રાખવામાં આવે છે. પછી છે આપણે એકાઉન્ટન્ટ કીપિંગ, એમાં એનો મિનિંગ જોવાનો છે, એની જરૂરિયાત જોવાની છે, એકાઉન્ટ કીપિંગના હેલ્પર શું કામ કરે છે એ જોવાનું છે, અને એના પ્રકાર, ફાયદા અને ગેરફાયદા છે એ આપણે ચોથા યુનિટની અંદર, ચોથા ચેપ્ટરની અંદર આપણે જોવાનું છે. પાંચમા ચેપ્ટરની અંદર કોસ્ટ ઓફ સર્વિંગ બેલેન્સ, કિંમત કેવી રીતના કાઢશો અને શું વાનગી છે એનું કંટ્રોલિંગ કરી અને પીરસવામાં આવે છે એ પણ આપણે જોવાનું છે. અને પાંચમું પછીનું ચેપ્ટર છઠ્ઠું છે યુનિટ, એમાં ઇન્ટિરિયર ડેકોરેશન ઓફ કેન્ટીન ઇન રિલેશન ટુ સિલેક્શન, એમાં કલર, લાઇટિંગ, મ્યુઝિક, વિન્ડો, કર્ટન, પિક્ચર, ટેબલ સેટિંગ, ફૂડ કવરિંગ, ફ્લાવર એરેન્જમેન્ટ, ફર્નિચર એરેન્જમેન્ટ, હોલ કવરિંગ, આ બધી બાબતનો છે એ અભ્યાસ કરશું. બેનો, આપણે પછીના વિડીયોની અંદર કેન્ટીન મેનેજમેન્ટની અંદર પ્રેક્ટિકલમાં શું શું પ્રેક્ટિકલ કરવાના છે, કઈ કઈ વાનગી બનાવવાની છે, મેનુ પ્લાનિંગ કઈ રીતે તૈયાર કરવાનો છે, ટેબલ સેટિંગ કઈ રીતે કરવાનું છે એનો અભ્યાસક્રમ છે એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોશું. જય હિન્દ.